नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। ज्ञान विहार विद्यालय में आपनु हार्दिक स्वागत है। एच के जी, चलो आज अंक लेखन में आप पाना नंबर 58 पर जोईशू। तमारे तमारे अंक लेखन खोलवानी छे, एमां पेज नंबर 58 काढ़वानू छे। चलो एमां शू छे आपणे जोईए, तो एमां छे तमारे जोवानू साचा अंक फरते राउंड करो। आ बे संख्या में कई साची संख्या छे एना उपर तमारे राउंड करवानू छे। आपणे जोईए तो आ बे संख्या में कई साची संख्या छे ए आपणे जोवानू छे, बराबर। चलो आपणे जोईशू। जो अहींया तमने 20 अने 1 केटला थशे, 21 21 थशे के 12 थशे, 21 થશે ને, તો એના ઉપર રાઉન્ડ છે। એ રીતે આપણે આ સાઈડ જોઈએ 64 અને 46, તો 64 અને 46માં કઈ સંખ્યા સાચી છે, તો કે 64ની સંખ્યા સાચી છે કે 46ની સંખ્યા સાચી છે, તો આપણે જોઈએ 40 ને 6 કેટલા થશે, 46 થશે ને, તો એના ઉપર આપણે શું કરવાનું છે, આ રીતનું રાઉન્ડ કરવાનું છે। ત્યારબાદ આપણે અહીંયા જોઈએ 53 અને 35, તો 50 ને 3 કેટલા થશે, 53 થશે કે 35 થશે, 50 અને 3 53 થશે, તો આપણે આ સાચી સંખ્યા ઉપર રાઉન્ડ કરીશું। ત્યારબાદ આ સેટ જોઈએ આપણે 28 અને 28 અને 82 આપેલા છે, અહીંયા તમને 80 અને 2, 80 અને 2 કેટલા થશે, તો કે 80 અને 2 82 થશે, કેટલા થશે, તો આપણે 82 ઉપર રાઉન્ડ કરીશું। આ રીતે અહીંયા જોઈએ આપણે 94, 90 અને 4, અહીંયા 94 આપ્યા છે અને અહીંયા 49 આપ્યા છે, તો આપણે કઈ સંખ્યા સાચી થશે, 94ની સંખ્યા સાચી થશે કે 49ની સંખ્યા સાચી થશે, તો કે 90 અને 4 કેટલા થાય, તો કે 94 થાય, તો અહીંયા આપણે 94 ઉપર રાઈટ ગોળ રાઉન્ડ કરીશું, બરાબર। ત્યારબાદ આપણે અહીંયા જોઈએ 76 અને 67, તો 60 અને 7 કેટલા થશે, 67 થશે કે 76 થશે, તો કે 67 થશે, તો આપણે 60 અને 7 67 ઉપર આપણે રાઉન્ડ કરીશું। આ રીતે જોઈએ તો અહીંયા આપ્યા છે તમને 79 અને 97 આપ્યા છે, તો અહીંયા 70 અને 9 કેટલા થશે, 70 અને 9 79 થશે કે 97 થશે, 70 અને 9 79 થશે, તો અહીંયા આપણે 79 ઉપર રાઈટ કરીશું। ત્યારબાદ આ સેટ જોઈએ આપણે 30 અને 5, 30 અને 5 35 થશે કે 53 થશે, કે 30 અને 5 35 થાય, કેટલા થાય, 35 થાય, તો અહીંયા આપણે રાઉન્ડ કર્યું। આ રીતે જોઈએ આપણે અહીંયા 10 અને 7 17 થશે કે 71 થશે, 10 ને 7 કેટલા થાય, 10 અને 7 17 થાય, કેટલા થાય, 17 થાય। આ રીતે અહીંયા જોઈએ આપણે 20 અને 3, 20 અને 3 23 થશે કે 32 થશે, તો 20 પછી 21 22 અને 23, તો આપણે સાચા અંક કયા થાય, 23 થશે। આ રીતે એના ઉપર આપણે રાઈટ કરવાનું છે। ત્યારબાદ આપણે અહીંયા જોઈએ 60 અને 8, હવે 60 ને 8 68 થશે કે 86 થશે, 60 પછી આપણે 61 62 63 64 65 66 67 અને 68 કેટલા થયા, તો આપણે 68 ઉપર રાઉન્ડ કરીશું। એ રીતે અહીંયા જોઈએ 46 અને 64, તો 60 અને 4 કેટલા થશે, 46 થશે કે 64 થશે, તો 60 અને 4 64 થશે। ચલો સરસથી થઈ ગયું। આ રીતે તમારે તમારી અંક લેખનમાં પેજ નંબર 58 ઉપર આ રીતે તમારે સરસથી રાઉન્ડ કરવાના છે। એક નમૂનો તમને આપેલો જ છે, આપણે જોઈએ 20 અને 21 તમને પહેલાં જ બતાવ્યું મેં, બરાબર। હવે ત્યારબાદ આપણે પાના નંબર 59 ઉપર જોઈએ, પાના નંબર 59 ઉપર શું આપેલું છે, ચલો આપણે જોઈએ। પાના નંબર 59 ઉપર મણકા ગણો અને ચોરસમાં અંક લખો। આ 10-10ના મણકા કેટલા છે એ ગણી અને તમારે અહીંયા ચોરસમાં લખવાનું છે। ચલો એક નમૂનો એમાં પણ તમને આપી દીધો છે, આપણે જોઈએ 10-10ના મણકા છે, હવે તો તમને ખબર પડી જ જાય અહીંયા 10 લખ્યા છે એટલે આ મણકા 10ના જ હોય, 10, 20, 30, 40 અને 50, છૂટા કેટલા છે, તો કે 1 છે છૂટું, કેટલા છે છૂટા, 1 છે, એટલે 50 ને 1 કેટલા થશે, 51 થશે ને, તો આપણે 51 લખ્યા। આ રીતે આપણે જોઈએ 50 ને 1 51 થયા, તો હવે આ 10-10ના કેટલા મણકા છે ગણીએ, 1-10, 2-10, 3-10, 4-10 અને 5-10, છૂટા કેટલા છે, 1, 2 અને 3,
तो पांच दस एटले केटला थया, पचास थया। तो अहीं थी आपणे शुं गणवानुं, एकावन बावन अने त्रेपन। तो अहीं तमने चोरस आप्या छे एनामां तमारे त्रेपन लखी नाखवाना। थई गयुं। आ रीते आपणे जोईए दस दसना केटला केटला मणका, दस दसना केटला छे जोईए आपणे। एक दस, बे दस, त्रण दस, चार दस अने पांच दस। पांच दस थया, छूटा केटला छे? एक, बे, त्रण, चार, पांच, छ अने सात। तो पचास पछी आपणे क्यांथी गणवानुं? અહીંયાથી આપણે સાત છૂટા છે ને, એટલે પચાસ પછી આપણે એકાવનથી લેવાનું। એકાવન, બાવન, ત્રેપન, ચોપન, પંચાવન, છપ્પન અને સત્તાવન કેટલા થયા? અહીંયા આપણે લખી નાખશું પાછળે સાતડે સત્તાવન। થઈ ગયું। આ રીતે આપણે હવે છેલ્લું કેટલા મણકા છે અને છૂટા કેટલા છે ગણીએ આપણે। જો એક દસ, બે દસ, ત્રણ દસ, ચાર દસ, પાંચ દસ અને અહીંયા પણ દસ જ છે, આપણે ગણીએ। एक, बे, त्रण, चार, पांच, छ, सात, आठ, नौ अने दस थया। दस तो दस दसना केटला मणका थी केटला थया? दस दसना आपणे गणीए। एक, बे, त्रण, चार, पांच अने छ। तो अहींया आपणे दस दसना पांच थाता था अने छूटा लिखा था, अहींया बधाय दस दसना छे एटले केटला थशे? अहींया साठ थई जशे। छ दस थया ने, एटले आपणे छ दसनो छगड़ो दसम अने एकम बराबर मूकी दीधो आपणे, એટલે કેટલા થયા? સાઠ થઈ ગયા। છ દસ છે એટલે સાઠ આવી જશે। દસ, વીસ, ત્રીસ, ચાલીસ, પચાસ અને સાઠ। હવે આ રીતે આપણે પાના નંબર સાઠ ઉપર જોઈએ। પાના નંબર સાઠ ઉપર શું છે? એમાં પણ દસ દસના મણકાની ગણતરી જ છે। તો આપણે જોઈએ પાના નંબર સાઠ ઉપર। ચલો, એમાં પણ ચોરસમાં જ લખેલું છે, લખવાનું છે આપણે। એક દસ, બે દસ, ત્રણ દસ, ચાર દસ, પાંચ દસ। હવે છૂટા કેટલા છે આપણે ગણીએ, કેટલા છે છૂટા? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ કેટલા થશે? પાંચ દસના પાંચ આપણે મૂક્યા અને છૂટા કેટલા છે? નવ છે, ઓગણસાઠ થઈ ગયા। આ રીતે તમારે ચોરસમાં મણકા ગણી છૂટા કેટલા છે એ પણ તમારે ગણી અને ચોરસમાં લખવાનું છે। ચલો અહીંયા જોઈએ આપણે। દસ, વીસ, ત્રીસ, ચાલીસ, પચાસ અને સાઠ કેટલા થયા? છ દસ થયા। છૂટા કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ। તો અહીંયા આપણે કેટલા થશે? છ દસ અને આઠ એકમ, અડસાઠ થઈ ગયા। આ રીતે તમારે લખવાનું રહેશે। ત્યારબાદ અહીંયા જોઈએ, એક દસ, બે દસ, ત્રણ દસ, ચાર દસ, પાંચ, છ અને અહીંયા સાત દસ આવી ગયા। કેટલા આવી ગયા? જો અહીંયા પહેલાં પાંચ દસ હતા, પછી છ દસ આવ્યા, હવે કેટલા દસ આવ્યા? સાત દસ આવ્યા। કેટલા આવ્યા? સાત દસ। હવે છૂટા કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ। હવે સાત દસનો આપણે સાતડો અહીંયા મૂકી દઈએ બરાબર, છૂટા કેટલા છે? છ, અહીંયા છ મૂકી દઈએ, કેટલા થઈ ગયા? છોતેર થઈ ગયા। કેટલા થયા? થયા ને છોતેર। હા, હવે એ રીતે આપણે નીચે જોઈએ, એક દસ, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ આવી ગયા। હવે કેટલા દસ આવી ગયા? આઠ દસ આવ્યા, એટલે પહેલાં આપણે અહીંયા મૂકી દઈએ એકમ, આઠ એકમ થઈ ગયા। હવે કેટલા છૂટા છે? એક, બે, ત્રણ અને ચાર, અહીંયા આપણે મૂકી દઈએ ચાર થઈ ગયા। આઠ દસ અને ચાર એકમ, દસક અને એકમ એટલે ચોર્યાસી થઈ ગયા। એ રીતે આપણે અહીંયા પાના નંબર એકસાઠ ઉપર જોઈએ। પાના નંબર એકસાઠ ઉપર પણ તમારે મણકાની જ ગણતરી ચોરસમાં લખવાનું જ છે। આપણે અગાઉ જોયું કેટલા દસ દસના છે એ આપણે ગણતરી કરીશું। ચલો, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ કેટલા દસ આવ્યા? છ આવ્યા। છૂટા કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત। તો અહીંયા પહેલાં આપણે છ દસક અને સાત એકમ મૂકી દેવાનું, સડસાઠ કેટલા થશે? સડસાઠ। હવે અહીંયા જોઈએ, દસ, બે, ત્રણ, ચાર, ચાર ચાર દસ થયા, પાંચ, છ અને સાત કેટલા થશે? સાત। છૂટા કેટલા છે? બે, અહીંયા થશે તમારે સાત, હવે બગડે બોતેર બરાબર। આ રીતે જોઈએ તો આપણે અહીંયા જોઈએ, એક દસ, બે દસ, ત્રણ દસ, ચાર દસ, પાંચ, છ, સાત અને આઠ દસ આવી ગયા। કેટલા દસ આવી ગયા? દસક, આઠ દસક આવી ગયા।
छूटा केटला छे? एक बे त्रण चार अने पांच, अहीं आपणे पांच लखी नाखी। आ रीते पण तमे लखी शको अने गणतरी करीने तमे दस वीस त्रीस चालीस पचास साठ सित्तेर एंशी अने एक्यासी ब्यांशी त्यांशी चौर्यासी अने पंचासी आ रीते तमे लखी शको। હવે અહીંયા જોઈએ આપણે છેલ્લું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ દશક આવી ગયા। કેટલા દશક આવી ગયા? નવ દશક આવી ગયા। અને છૂટા કેટલા છે? એક બે અને ત્રણ। હવે અહીંયા આપણે નવ દશક અને ત્રણ એકમ આપણે લખીશું, બરાબર ત્રાણું થઈ ગયા। આ રીતે આપણે દસ દસના, હવે આપણે પેજ નંબર 62 ઉપર જોઈએ। ચલો આમાં તમારે સંખ્યા લખવાની આવશે। શું લખવાનું આવશે આમાં તમારે? પેજ નંબર 62 ઉપર તમારે, આ તમને ભમેડાનું ચિત્ર આપ્યું છે, અહીંયા તમને પાંદડા આપ્યા છે, અહીંયા તમને પતંગ આપી છે, આમાં તમારે શું લખવાનું રહેશે? તો કે ખૂટતા અંક લખવાના રહેશે। 51 પછી શું આવે, 53 પછી શું આવે, 57 પછી શું આવે, અને એવી રીતના તમારે લખવાનું રહેશે। તો ચલો આપણે લખીએ। 51ની લાઈન છે પહેલાં, પહેલાં 51ની લાઈન છે, પછી 61ની લાઈન આવશે, અને પછી 71ની લાઈન આવશે। પહેલાં આપણે 51ની લાઈનમાં જોઈએ। ચલો 51 પછી શું આવશે? કે પાછળે બગડે 52। ત્યારબાદ 53 તો આપેલા જ છે, 53 પછી શું આવશે? તો કે પાછળે ચોગડે 54, બરાબર। ત્યારબાદ 55 અને 56 તમારે આપેલા જ છે। ત્યારબાદ આપણે અહીંયા શું લખશું? 55 56 અને 57 આપેલા જ છે, તો આપણે અહીંયા લખશું 58, અહીંયા લખશું આપણે 59, 60 તમને આપેલા જ છે। ચલો 51થી 60 આપણે જોયું, હવે આપણે 61થી 70 જોવાનું છે। ચલો 61 આપેલા જ છે, આપણે શું લખીશું? અહીંયા 62 લખીશું। 61 પછી શું આવશે? 62। 63 તો આપેલું જ છે, તો અહીંયા આપણે 64 લખીશું। ચલો અહીંયા 65 તો તમને આપેલું જ છે, 66 પણ આપેલું છે, તો 66 પછી શું આવશે? અહીંયા 67 આવશે, બરાબર। તો આપણે લખશું 67, ત્યારબાદ લખશું આપણે 68। ચલો અહીંયા 69 ને 70 તમને આપી દીધેલા છે, પાછળની લાઈન લખી, છગડાની લાઈન લખી, હવે આપણે સાતરાની લાઈન લખીશું। શું લખીશું આપણે? સાતરાની લાઈન। ચલો 71 અને 72 તમારે આપેલા જ છે, અહીંયા લખીશું આપણે સાતરે તગડે 73, સાતરે ચોગડે 74। ચલો 75 આપેલા જ છે, અહીંયા લખશું આપણે સાતરે ચગડે 76, અહીંયા 77 આપેલા છે, 78 આપેલા છે, તો અહીંયા શું આવશે? સાતરે ને નવડે 79, અને આઠડે મીંડે 80। ચલો આટલું આપણે જોયું, હવે પછીનું આપણે બીજા વિડીયામાં જોઈશું। ધન્યવાદ।